નમસ્કાર ન્યુ ગુજરાતી ન્યૂઝમાં આપની સાથે હું છું હિનારાજ મિત્રો આપણે ઘણી વખત સાંભળતા આવ્યા છીએ કે મની પ્લાન્ટ છે તે લગાવવાથી આપણા ઘરની જે આર્થિક તંગી હોય છે આર્થિક પરિસ્થિતિ હોય છે તે સુધરે છે પરંતુ આપણે ઘણા એવા પણ કિસ્સા જોયા હોય છે કે ઘરમાં મની પ્લાન્ટ હોવા છતાં પણ આર્થિક તંગીનો લોકો ભોગ બનતા હોય છે હવે તેની પાછળનું કારણ શું છે તે હું તમને આજે જણાવીશ કારણ કે મની પ્લાન્ટ લગાવી દેવાથી જ ઘરમાં આર્થિક તંગીથી દૂર નથી થઈ જવાતું તેને લગાવવાનો સાચો સમય હોય છે સાચી દિશા હોય છે તે તમામ વસ્તુઓ છે તે જાણવી જરૂરી હોય છે અને જો એ રીતે આપ મની પ્લાન્ટ લગાવો છો તો અવશ્ય તમારા ઘરમાંથી જે આર્થિક તંગી છે તે દૂર થશે અને સારી એવી ધનની આવક થશે તો ચાલો વાત કરીએ આજે આ વિશે વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા છોડનો ઉલ્લેખ છે પરંતુ જો તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યા પછી પણ તમને ફાયદો નથી તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ધનનો વરસાદ થઈ શકે છે તો મની પ્લાન્ટ માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો સૌ પ્રથમ મની પ્લાન્ટને સાચી દિશામાં રાખો વાસ્તુ નિષ્ણાંતોના મતે ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવું શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો આ દિશામાં મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે તે જ સમયે તેને ઘરની બહાર નહીં પરંતુ ઘરની અંદર રાખવો જોઈએ આ છોડની વૃદ્ધિ જાળવી રાખે છે આ સાથે છોડમાંથી સૂકા પાંદડા દૂર કરવા જોઈએ ત્યારબાદ આ પ્લાન્ટ શુક્રવારે લગાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે મની પ્લાન્ટ સંબંધિત આ ઉપાય તમારું ભાગ્ય ચમકાવી શકે છે તમને જણાવી દઈએ કે શુક્રવારે મની પ્લાન્ટમાં પાણી ચડાવતી વખતે કાચું દૂધ મિક્સ કરો તેનાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વર્ષાવે છે આ સાથે મની પ્લાન્ટના નીચેના ભાગના મૂળ પાસે લાલ દૂરો બાંધવાથી પણ વ્યક્તિની ધર્મ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ત્યારબાદ વાસ્તુ અનુસાર સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી મની પ્લાન્ટ માં દૂધ ચડાવો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા ભક્તો પર બની રહે છે અને ઘરમાં ધનનો વરસાદ થાય છે આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટની વેલો હંમેશા ઉપરની તરફ જતી હોય નીચેની તરફ આવતી વેલ વ્યક્તિને ગરીબ બનાવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ ડ્રાય મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ જો કોઈ કારણસર મની પ્લાન્ટ સુકાઈ જાય તો તેને તરત કાઢી નાખો અન્યથા પરિવારના સભ્યની પ્રગતિ અટકી જશે વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં તેને હંમેશા માટીના વાસણ અથવા કાચની બોટલમાં જ લગાવવું જોઈએ તો આમ જો તમે પણ ઘરમાં મની પ્લાન્ટ લાવવાનું વિચારી રહ્યા છો અથવા તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ ઉગાડેલો છે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો જેથી તે અસરકારક નીવડશે તો આવી જ બીજી આવું નવી માહિતી અને અપડેટ્સ માટે જોતા રહો નહીં ગુજરાતી નિમસ નમસ્કાર